નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર મારું ગુજરાત ચેનલમાં. આજે વાત કરવી છે આદ્યશક્તિમાં હિંગળાજ વિશે, માતાજીના શક્તિપીઠ વિશે, માતાજીના પ્રાગટ્ય વિશે, તેમજ હિંગળાજી નામ પડ્યું એ પાછળની કથા વિશે. પાકિસ્તાનના બલુચિસ્તાનમાં એક મંદિર છે જેનું નામ છે હિંગળાજ માતાનું મંદિર. આ મંદિર એની પૌરાણિક કથાઓને કારણે આખાય પાકિસ્તાનમાં જાણીતું છે. પાકિસ્તાન મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ છે, પણ શું તમે વિચારી શકો છો કે કોઈ મુસલમાન પણ મંદિરમાં જઈને માતાજીની પૂજા ઉપાસના કરતા હશે? આજે આપણે પાકિસ્તાનમાં આવેલા એવા જ એક મંદિર વિશે વાત કરવી છે કે જ્યાં ના માત્ર હિન્દુ પરંતુ મુસલમાન પણ માતાજીને શીશ ઝુકાવે છે. રોજ અહીં ભક્તો દ્વારા માતાજીનો જયઘોષ થાય છે. જયકારો બોલાવનારા ભક્તોમાં અમુક ભક્તો મુસ્લિમો પણ હોય છે. આ મંદિરને હિંગળાજ ભવાની શક્તિપીઠ તરીકે પણ ઓળખવામાં આવે છે. હિંગળાજ માતાના મંદિરની સૌથી ખાસ વાત તો એ છે કે હિન્દુઓની સાથે સાથે મુસ્લિમો પણ અહીં પૂજા કરવા અને માથું નમાવા આવે છે. આ મંદિરને મુસ્લિમ ધર્મના લોકો નાનિકા મંદિરના નામથી પણ ઓળખે છે. એવું કહેવાય છે કે મુસ્લિમો કેટલીક પ્રાચીન પરંપરાઓનું પાલન કરે છે અને મંદિરમાં આસ્થા રાખે છે અને માતાના દર્શન કરવા આવે છે. મુસ્લિમ સમાજના લોકો પણ મંદિરને પોતાની યાત્રાનો એક ભાગ માને છે, તેથી જ એને નાનીની હજ કહે છે. કહેવાય છે કે સાતેય દ્વીપોમાં સૌ શક્તિઓનો રાત્રિના સમયમાં રાસ રચાય છે અને વહેલી સવારે સૌ શક્તિઓ ભગવતી હિંગળાજના સાનિધ્યમાં આવી જાય છે. મહામાયામાં હિંગળાજ વિશે ઘણા ઉલ્લેખો માર્કંડેય પુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ, સ્કંદ પુરાણ, શ્રીમદ ભાગવત, શ્રીમદ દેવી ભાગવત, તેમજ બીજા તંત્ર, શિવચરિત વગેરે શાસ્ત્રોમાં જોવા મળે છે. તો ચાલો જાણીએ કે શું છે માં હિંગળાજના પ્રાગટ્યનો ઇતિહાસ. માં હિંગળાજની ઉત્પત્તિ માટે ઘણી બધી લોકવાયકાઓ છે, જેમાંથી સૌથી પ્રચલિત લોકવાયકા છે કે માતા સતીના પિતા દક્ષ પ્રજાપતિએ મહાયજ્ઞ કરેલો, જે યજ્ઞમાં પ્રજાપતિ દક્ષે સર્વે દેવી દેવતાઓ, ઋષિમુનિઓ બધાને પ્રેમ ભર્યા આમંત્રણો આપ્યા, પરંતુ પોતાની પુત્રી સતી અને જમાઈ શિવને આમંત્રણ ના આપ્યું. છતાંય દેવીને એમ કે મારા પિતાનું ઘર છે એટલે હું તો જઈશ જ. શિવજીએ ઘણા મનાવે કે આપણને નિમંત્રણ નથી માટે આપણે ન જવું જોઈએ, પણ છતાં સતી જાય છે. ત્યાં પહોંચ્યા પછી સતીને ન મળ્યો આવકાર કે ત્યાં નહોતું શિવજીનું સ્થાન, એટલે સતી પોતાના પતિ શિવજીનું આ અપમાન સહી ન શકે. પોતાના આવા હડહડતા અપમાનને કારણે સતી યજ્ઞકુંડમાં પડીને આત્મબલિદાન આપી દે છે. જ્યારે શિવજીને આ વાતની જાણ થાય છે ત્યારે એ ગણો મોકલે છે અને શિવજીના મુખ્ય ગણ વીરભદ્ર દક્ષનો વધ કરી નાખે છે અને સંપૂર્ણ હવનનો વિધ્વંસ કરી દે છે. ત્યારબાદ શિવજી વિષાદગ્રસ્ત થઈ સતીનું સબ ખભે ઉચકી અને પોતાના ક્રોધથી પૃથ્વીમાં હાહાકાર મચાવી દે છે. સર્વદેવોએ શંકરના રૌદ્ર સ્વરૂપથી બચવા માટે વિષ્ણુને પ્રાર્થના કરી, એટલે વિષ્ણુ ભગવાને પોતાના ચક્ર વડે સતીના સબના 51 ટુકડા કરી નાખ્યા અને આ ટુકડાઓ જે જે જગ્યાએ પડ્યા ત્યાં ત્યાં એક શક્તિપીઠની રચના થઈ. આ 51 ટુકડાઓમાંનો એક ટુકડો અહીં પડેલો. અહીં સતીના શરીરનું બ્રહ્મરંધ્ર એટલે કે મસ્તક પડ્યું અને જ્યાં મસ્તક પડ્યું છે ત્યાં જ માં હિંગળાજ શક્તિપીઠ સ્થપાણી છે, જેને સર્વ શક્તિપીઠોમાં સૌથી પહેલું અને મુખ્ય શક્તિપીઠ માનવામાં આવે છે. હવે જાણીએ કે શક્તિપીઠનું હિંગળાજ નામ શા માટે પડ્યું. હિંગળાજમાં વિશે હેંગુલા પુરાણમાં વર્ણન મળે છે કે રોમક દેશમાં વિપ્રચિત નામે એક ભયંકર રાક્ષસ હતો. એણે હિંગુલ અને સિંદુર નામે બે પુત્રો હતા. એના આ બંને પુત્રો ખૂબ જ બળવાન હતા. એમણે વિષ્ણુ ભગવાન અને અન્ય દેવો પર વિજય મેળવ્યો હતો. પાર્વતી પુત્ર ગણેશે સિંદુરાસુરનો વધ કરેલો. સિંદુરાસુરના વધ વખતે હિંગુલાસુર પાતાળલોકમાં હાટકેશ્વરની સેવામાં હતો. તેને બીજા દૈત્યો પાસેથી જાણવા મળ્યું કે દેવી પુત્ર ગણેશે પોતાના મોટા ભાઈનો વધ કર્યો છે, માટે એનું વેર વાળવાની તીવ્ર ઈચ્છાથી ગણેશની શક્તિ સામે ટક્કર લઈ શકે એ માટે એણે તપ દ્વારા સિદ્ધિ મેળવી અને એ પછી તમામ દેવોનો નાશ કરી દેવાનો નિશ્ચય કર્યો.
તેથી કઠોર તપ કરવા માટે એ મેરુ પર્વત પર ગયો અને પોતાના હાથ ઊંચા કરી પૃથ્વી પર અંગૂઠા વડે ઉભા રહી અને આકાશ તરફ દ્રષ્ટિ રાખી 1000 વર્ષ સુધી તપશ્ચર્યા કરી. કહેવાય છે કે આ હિંગલાસુરના મહાતપથી દેવો પણ કાપવા માંડ્યા, દસી દિક્પાળ ડોલવા માંડ્યા. ભયભીત થયેલા દેવો બ્રહ્માજીના શરણે ગયા અને બધી વાત કરી. માટે બ્રહ્માજીએ એ રાક્ષસને વરદાન આપવા, તેને વરદાન માગવા માટે કહ્યું. બ્રહ્માજી એનું તપ જોઈને અતિ પ્રસન્ન પામે કમંડળમાંથી પાણી લઈ અને પોતાના હાથ વડે એના પર છાંટવા લાગે અને બોલ્યા કે તારા મનમાં જે ઈચ્છા હોય એ માગી લે, હું તારા તપથી ખૂબ જ પ્રસન્ન થયો છું, તું જે માગે એ આપવા તૈયાર છું. એટલે રાક્ષસે કહ્યું કે હે બ્રહ્મદેવ, જો તમે મારા તપથી ખરેખર પ્રસન્ન થયા હો તો મને અમરત્વનું વરદાન આપો. એટલે બ્રહ્માએ કહ્યું કે હિંગલાસુર, જે પૃથ્વી પર જન્મે છે એ અમર ન રહી શકે, માટે તું બીજું કંઈક વરદાન માગી લે. એટલે હિંગલાસુરે વરદાન માગ્યું કે આકાશ, પાતાળ, પૃથ્વી, ક્યાંય પણ ગમે તેવા શસ્ત્રથી પણ કોઈ એને મારી ન શકે, જ્યાં એનું મૃત્યુ એવી જ જગ્યાએ થાય જ્યાં સૂર્યના કિરણો ન પહોંચતા હોય. બ્રહ્માજીએ તથાસ્તુ બોલી રાક્ષસને વરદાન આપ્યું. આવું અભય વરદાન મળવી જતા તે પૃથ્વી લોક ઉપર હાહાકાર મચાવવા લાગ્યો. પ્રથમ સ્વર્ગના અધિપતિ ઇન્દ્ર પર ચડાઈ કરી અને એને પ્રદભ્રષ્ટ કરી સ્વર્ગનો અધિપતિ પોતે બની ગયો. આથી સર્વ દેવો કાંપવા લાગ્યા, મંદિરાપાન કરી અને એ સુંદર સ્ત્રીઓ પાછળ કામાતુર બન્યો. આથી સર્વ દેવતાઓ હિંગલાસુરના ત્રાસમાંથી છુટકારો મેળવવા એકઠા થયા અને માં પાર્વતીને શરણે જઈ માતાજીને આપત્તિની વાત કરી અને આ દુઃખમાંથી ઉગારવા વિનંતી કરી. માતાજીએ સર્વ દેવોને નિશ્ચિંત થવા કહ્યું અને દેવો માતાજી પર વિશ્વાસ રાખી પોતપોતાના સ્થાને ગયા. આ બાજુ માતાજી ગૌરવર્ણ વિશ્વમોહિનીનું સ્વરૂપ ધારણ કરી માતાજી મદિરાપાનમાં ચકચુર એવા હિંગલાસુર સામે એકાદ જગ્યાએ આવીને ઉભા રહ્યા. આવી સ્વરૂપવાન સુંદરી હિંગલાસુરે ક્યારેય જોઈ નહોતી, એથી એ એમના ઉપર મોહિત થઈ ગયો અને એ સુંદરી પાછળ ચાલવા લાગ્યું. આ સુંદરીને પ્રાપ્ત કરવાની લગનમાં હિંગલાસુરને પોતાના વસ્ત્રોનું પણ ભાન રહ્યું અને કહેવાય છે કે એવી નગ્ન હાલતમાં જ સુંદર સ્વરૂપ માતાજી આ હિંગલાસુરને સિંધુ પ્રદેશ સુધી ખેંચી લાવે. અને જ્યારે માતાજીને લાગ્યું કે આ અસુરનો સંહાર અહીં જ કરવો ઠીક રહેશે, ત્યારે માતાજી અંતર્ધ્યાન થઈ જાય છે અને અટ્ટહાસ્ય કરે છે અને આમ કરતા દેવી હિંગલાસુરને પર્વતની ગુફાઓની અંદર લઈ ગયા કે જ્યાં સૂર્યનો પ્રકાશ પણ પહોંચતો ન હતો. બ્રહ્માજી પાસેથી મેળવેલા વચન મુજબ હિંગલાસુરને મારવા માટે આ જગ્યા જ સૌથી વિશેષ અનુકૂળ હતી. માટે દેવીએ ફરીથી સુંદર સ્વરૂપ ધારણ કર્યું. રાક્ષસે જેવું આ સુંદર રૂપ જોયું કે તે ખૂબ જ ખુશ થઈ ગયો અને બોલ્યો કે અત્યાર સુધી તું ક્યાં ગઈ હતી? મારું બળ તું જાણતી નથી, હવે તું મારું બળ જોજે. આમ કહી હાથમાં ખડગ લઈ દેવીને મારવા માટે દેવીની નજીક આવી પહોંચ્યો અને પાસે આવતાની સાથે જ દેવીના શરીરમાં એ સમાઈ ગયો. જેવો એ દેવીના શરીરમાં પડ્યો કે એ રાક્ષસ યા દેવી એમ બૂમો પાડવા લાગ્યો. એના પ્રાણ પણ જવા લાગ્યા અને એ પ્રાર્થના કરવા લાગ્યો કે હે જગત જનની, હું સ્વીકારું છું કે મેં ખૂબ જ પાપો કર્યા છે, મારું મૃત્યુ નિપજાવનાર તું અહીં હિંગુ એવા મારા નામથી હિંગળાજના નામથી પૂજાજે. મહામાયા હિંગળાજનું આ પુરાણ પ્રસિદ્ધ મંદિર પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતના લાસબેલા જિલ્લાના લ્યારા તાલુકામાં હિંગોળ નદીના કિનારે આવેલું છે. કનકરાજ પર્વતમાળામાં છે, જ્યાં હિન્દુ અને મુસલમાન આ બંને ધર્મના ભાવિકો માતાજીના દર્શનાર્થે જાય છે. ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા એ પહેલા ઘણા લોકો હિંગળાજ પરસવા જતા. હિંગળાજ પરસવા એટલે કે માતાજીની એક પ્રકારની યાત્રા, જેમાં ભેખડો અને પર્વતીય કઠિન રસ્તે થઈ ઘણા કષ્ટો અને યાતનાઓ સહન કરીને માતાજીના દર્શને પહોંચવામાં આવે છે. એક સમયે હિંગળાજ પરસવા જવાનું પણ એક અનેરું મહાત્મ્ય હતું, પરંતુ ભારત પાકિસ્તાન ભાગલા પડતા બંને દેશ વચ્ચે સરહદની હદના કારણે પહેલા જેટલા ભાવિકો માતાજીના દર્શનાર્થે જઈ શકતા નથી.
માતાજીનું મૂળ સ્થાનક ભલે ને પાકિસ્તાનમાં છે, પરંતુ મા તો આ સમસ્ત ચરાચરમાં સૂક્ષ્મ સ્વરૂપે વિચરી રહ્યા છે. જે કોઈ પણ માતાજીને સાચા હૃદયથી અને શુભ મનોરથથી યાદ કરે છે, એમની શુભ મનોકામનાઓ માતાજી જરૂરથી પરિપૂર્ણ કરે છે. ગુજરાતમાં જામનગર જિલ્લાના ભાણવડ પાસેના વેરળ ગામે માતાજીનું પ્રાચીન અને વિખ્યાત મંદિર આવેલું છે. હાલ તમે જે મંદિર જોઈ રહ્યા છો, આ મંદિર હારિજ રાધનપુર હાઈવે પર હારિજથી લગભગ 5-7 કિલોમીટરના અંતરે સરવાલ ગામે અત્યંત શાંત વાતાવરણમાં આવેલું છે. અહીં આવતા જ મનમાં ઉઠતા તમામ વંટોળો માં હિંગળાજી ભવાનીના આ કુદરતી સાનિધ્યમાં સમાઈ જાય છે અને હૃદયમાં એક અલગ જ આધ્યાત્મિક અનુભૂતિ થાય છે. આજુબાજુની હરિયાળી અને માતાજીનું આ સુંદર સાનિધ્ય છોડીને તો જવાનું મન જ નથી થતું. જો કે માં હિંગળાજમાંની વાત કરી રહ્યા છીએ અને પેલું ના ગવાય તો વિડીયો અધૂરો જ લાગશે. કે હિંગળાજ હાજરાજુર માડી તું તો બેઠી મકરાણમાં, દેવી તારો ડુંગરિયો દૂર માડી તું તો બેઠી મકરાણમાં. તો મિત્રો, આશા છે કે આપ સૌને આજનો આ વિડીયો જરૂરથી ગમ્યો હશે. ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને મારું ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવતા વિડીયોમાં ફરી મળીશું કોઈ જાણી અજાણી સાંસ્કૃતિક, લોક સાંસ્કૃતિક, ઐતિહાસિક કે અવનવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપો. જય માતાજી.